નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? આજે આપણે હિન્દી કરીશું. એ પહેલાં આપણે પ્રાર્થના શરૂ કરી દઈએ. હાથ જોડી આંખો બંધ. પેલા મોરલાની પાસ બેઠા શારદાજોને આપે વિદ્યા કેરું દાન. માતા શારદાજોને અમે બારકડા ઘેલા, અમે ભણીએ વેલા વેલા, અમને ભણતા આનંદ થાય. માતા શારદાજોને પેલા મોરલાની પાસ બેઠા શારદાજોને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો બાળકો, આજે આપણે હિન્દી કરીશું. જો પહેલો પ્રશ્ન છે, અક્ષર ઓળખી ગોર કરો. તમને આવડે છે ને? સહેલું જ છે, થોડું ધ્યાન આપશો એટલે તમને આવડી જશે. પડી સમજમ બાળકો? તો જુઓ, અહીંયા જો પહેલો અક્ષર શું છે? ક, પછી ટ, અને ટ કહેવાય. આ ન છે અને આ છે પ. પડી સમજણ? એવો ને એવો અક્ષર એ જ લાઇનમાં શોધવાનો છે. આપણે ગુજરાતીમાં અક્ષર ઓળખી ગોર કરીએ છીએ ને, એવું હિન્દીમાં કરવાનું છે. છે તો બધું એનું એ જ તે, ખાલી અક્ષર બદલાશે. જો ક, તો એ જ લાઇનમાં જુઓ. અહીંયા છે આ ક, તો આ ક અને આ ક બંને સરખા છે ને, તો એની પર આપણે શું કરીશું? નાનું મજાનું ગોર. આવડે? ચલો જાતે કરજો. હા ચલો, હવે ટ છે. આ ટ ટમાટર કાંટો. આપણે કક્કો પણ બોલીશું તો તમને ઓર મજા આવશે. તો જો આવો, ટ ક્યાં છે? આવે એટલે કે જો આ છે ના, આ છે હા, સરખે સરખા છે ને, તો એની પર આપણે શું કરશું? ગોર. પડી સમજણ? હવે આપણે શોધવાનો છે નનો વારો. આ પતી ગયું, આ પતી ગયું, હવે આનો વારો. ન ક્યાં છે એ જ લાઇનમાં જુઓ. આવે એટલે કે જો હા છે ને, તો એની પર આપણે શું કરી દઈશું? ગોર. કેમ આની પર ગોર કર્યું? કે આવું નાવું અહીંયા આપ્યું છે એટલે, અને ન કહેવાય. ચલો હવે પ, તો ચલો પ ક્યાં છે? આ છે ના, આ છે હા, તો એની પર આપણે શું કરશું? ગોર. કેમ આની પર ગોર કર્યું? કે અહીંયા પ આપ્યો છે એટલે. પડી સમજણ બાળકો? દેખાય છે બધાને? અને લખજો, મમ્મીને કહેવાનું બધું નોટમાં લખી આપો, પછી તમારે જવાબ તમારી જાતે લખવાના. હવે કૌંસમાંથી અક્ષર મૂકો છે. આ કૌંસ કહેવાય, બે બાળકી છે એને શું કહેવાય? કૌંસ. એની વચ્ચે જે અક્ષર આપ્યો છે ને, ર પ ગ ક ર ત ત છે ને, એ બધું ઉઠાઈ ઉઠાઈને ખાલી જગ્યામાં મૂકવાનું છે, બીજું કશું કરવાનું નથી. તો ચલો, આ ખાલી જગ્યા કહેવાય. લીટી, આ લીટી હોય ને એને ખાલી જગ્યા કહેવાય. પડી સમજણ? તો આ ર છે, તો ર ઉઠાઈને સીધો અહીંયા મૂકી દેવાનું, ઉપર લીટી કરવાની. હિન્દીમાં હંમેશા ઉપર લીટી કરવાની. ચલો આ પ છે, તો અહીંયા પ મૂકી દેવાનું. આવું તો તમને આવડે, ગુજરાતીનો કાકા જેવું જ છે. જુઓ, ગ, તો અહીંયા ગ મૂકી દો. એવા અક્ષર આપ્યા છે કે તમને આવડે, અર અર ન ન અર કરવાનો, વચ્ચે લીટી કરવાનું. તો ક તૈયાર તમારો. પડી સમજણ? આ ર છે, તો ઉઠાઈને અહીંયા ર મૂકી દો એ જ લાઇનમાં. પછી આ ર અહીંયા મૂકે તો ચાલે? ના ચાલે. આ ત છે, તો અહીંયા ત મૂકવાનું એ જ લાઇનમાં જોવાનું છે. સીધી ને સીધી લાઇનમાં જોવાનું છે. અહીંયા ત, તો અહીંયા ત મૂકી દેવો. જો આવડે? આ શું કર્યું આપણે? અ કૌંસમાંથી અક્ષર મૂક્યો. હવે પાછળ જો, જોડકા જોડો. આ તો તમને સરસ મજાના આવડતા જ હશે. આવડે છે ને બાળકો જોડકા? તો ચલો સરખે સરખું જોડી દો. ચલો મારી પહેલાં. સરસ, જો કરવા માંડ્યા. વાહ ભાઈ વાહ, બધા ડાયા થઈ ગયા બાળકો. ચલો તારે હું પણ કરવા માંડું. એક તો એક સાથે, સાત તો સાત સાથે, ત્રણ તો ત્રણ સાથે, પાંચ તો પાંચ સાથે. આપણે છેલ્લે ગિનતી અને કક્કો બોલીશું એટલે તમને બોલતા પણ આવડી જાય અને લખતા પણ આવડી જાય. ક ક સાથે જશે, ટ ટ સાથે જશે, ન ન સાથે, અને બ બ સાથે જશે. આવડે બાળકો? સરખે સરખું જોડી દેવાનું છે, બીજું કશું કરવાનું નથી. હિન્દી તો સાવ સહેલું છે, તમને તરત મગજમાં ઉતરી જાય એવું છે. હવે જુઓ, અહીંયા આપણે ક કમર સાથે, પ પતંગ સાથે, છ છત્રી સાથે, દ દડા સાથે આપણે જોડતા હતા ને ગુજરાતીમાં, એવું જ છે. તો ક કમલ કા ક, તો ક કમર સાથે જશે. પ પતંગ કા પ, તો પ પતંગ સાથે જશે. છ છત્રી કા છ, તો છ છત્રી સાથે જશે. અને ઘ ઘર કા ઘ, તો ઘર સાથે જશે. આવડે બાળકો? દેખાય છે બધાને?
આડું અવરું નહીં જોવાનું, ધ્યાન આપવાનું બકાયા. ચલો હવે આવી ગિનતી, ગિનતી લખતા જવાનું છે, બોલતું જવાનું છે. આને શું કહેવાય? એક, પછી અહીંયા દો, ત્રણ પછી ચાર, પાંચ પછી છ, સાત પછી આઠ, નવ પછી દસ. ફરી એક પછી દો, ત્રણ પછી ચાર, પાંચ પછી છ, સાત પછી આઠ, અને નવ પછી દસ. ચલો ફરી જોડકા આયા, જ જક્કા જ સાથે. જો જ આ જ છે, જ કોની સાથે હશે? જક સાથે. તો જક સાથે જ ઝંડે કા જ, ટ ટમાટર કા ટ ટામેટું, લ લડકે કા લ એટલે છોકરો છે ને, કાં તો તમારે સમજી લેવાનું, તમે છો ને. જો જ જક્કા જ, જ ઝંડે કા જ, ટ ટમાટર કા ટ, લ લડકે કા લ. આવડે? આપણે છેલ્લે કક્કો બોલશું એટલે તમને મજા આવશે, બોલવાની પણ મજા આવશે. ચલો આવ્યું, જો હવે જો મહાવરો કહો કે સુંદર અક્ષર કહો કે બધું એનું એ જ લખવાનું છે. હવે આપણે કક્કો પણ શીખવાનો છે ને, અક્ષર વળાંક કરતા આવડવું જોઈએ ને તમારે. તો ચલો બોલો, ક કમલ કા ક, 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 ક કમલ કા ક. પછી ખ ખલ કા ખ, 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 ખ ખલ કા ખ. આવડે બાળકો? બોલતું જવાનું. પછી ગ ગધે કા ગ, 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 ગ ગધે કા ગ. લખતા પણ શીખી જવાનું. ક ઘર કા ઘ, 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 ક ઘર કા ઘ. પહેલાં ધોરણની ચોપડી હોય ને, તમારા આજુબાજુ રહેતા હોય ને, એમાં જુઓ કક્કો આપ્યો છે હિન્દીનો, કાં તો દેશી સાપમાં પણ આપ્યો હોય છે, તો જોઈ જોઈને બોલવાનું. ચ ચરખે કા ચ, ચ ચરખે કા ચ, ચ ચરખે કા ચ. વજનનો વ કરવાનો, પછી આમ આડી લીટી કરવાની, પછી આમ દેખો છે ને, કાં તો આડી પછી વાડકી ઊભી લીટી, ચ થઈ ગયો આડી વાડકી લીટી, એટલે ચ ચરખે કા ચ થઈ જાય. દેખાય છે ને બધાને? હવે શું આયા? છ છત્રી કા છ, છ છત્રી કા છ, છ છત્રી કા છ, છ છત્રી કા છ, છ છત્રી કા છ. જ જક્કા જ, જ જક્કા જ, બકરીમ બકરીએ છે ને એવું જ કરવાનું અત્યારે તો, બરાબર. જ જક્કા જ, જ જક્કા જ, જ જક્કા જ, જ જક્કા જ. પછી હરણ ન કરવાનો, આડી લીટી ઊભી, જ ઝંડે કા જ, જ ઝંડે કા જ, જ ઝંડે કા જ, જ ઝંડે કા જ, જ ઝંડે કા જ. પછી આને ટ કહેવાય, ટ ટમાટર કાટ, ટ ટમાટર કાટ, ટ ટમાટર કાટ, ટ ટમાટર કાટ, ટ ટમાટર કાટ. પછી જો લીટી પછી આમ ગોર કરી નાખવાનું. ઠ ઠઠે રે કાઠ, ઠ ઠઠે રે કાઠ, ઠ ઠઠે રે કાઠ, ઠ ઠઠે રે કાઠ, ઠ ઠઠે રે કાઠ. પછી ડ, ડ ડમ રૂકા 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 ડ. પછી ઢ ઢકને કા ઢ, ઢાંકણું હોય ને એને ઢકના કહેવાય. જો આમ કરી નામ, ઢ ઢકને કા ઢ, વાડકી પછી આમ ગોર કરી નાખવાનું. આપણે ઢગલાને ઢ કરીએ છીએ ને એવું. ઢ ઢકને કા ઢ, ઢ ઢકને કા ઢ, ઢ ઢકને કા ઢ, ઢ ઢકને કા ઢ. અણ બાણ કા અણ, અણ બાણ કા અણ, અણ બાણ કા અણ, અણ બાણ કા અણ, અણ બાણ કા અણ. ત તલવાર કા ત, ત તલવાર કા ત, ત તલવાર કા ત, ત તલવાર કા ત. થ થર્મસ કા થ, થ થર્મસ કા થ, થ થર્મસ કા થ, થ
થ થર્મસ કથ. આવડે બાળકો, શાંતિથી ધીમે રહીને લખજો, ઉતાવળ કરવાની નથી. હવે આવ્યા આપણે પાછળ. આ પણ જોડકા જ છે, દેખો કેટલા બધા જોડકા આવ્યા. સહેલું સહેલું આવે છે ને તો તરત તમને આવડી જાય. તો જુઓ અહીંયા આવું ક્યાં છે, કર. તો બીજો કર ક્યાં છે, આવી એટલે કહેજો. આ છે ના, ચપ છે, નળ છે, મગ છે અને કર છે ને, સરખે સરખું જોડી દેવાનું, બુદ્ધિ દોડાવવાની. ચલો હવે સરખું જોડી દો. મને તો મળી ગયું, તમને મળ્યું? સરસ. જો મને ન તો અહીંયા ન છે, લ તો લ, જોવાનું શાંતિથી જોવાનું. ચલો અહીં જોડી દો. ચપ તો ચપ સાથે. પડી સમજણ બાળકો? હવે આયા આપણે મૂળાક્ષર ચિત્રમાંથી મૂળાક્ષર ઓળખી ઘોર કરો. જો કમળમાંથી શું આવે, ક ઉપર ઘોર. પતંગમાંથી પ, છત્રીમાંથી છ અને ધજામાંથી ધ. પડી સમજણ? તો મૂળાક્ષર ઓળખી ઘોર કરો. હવે અહીં જુઓ, આ પણ ઘોર કરવાનું આવ્યું છે. ઉપર જે અક્ષર આપ્યો છે એવો જ અંદર ગોરમાં શોધીને આપણે લખવાનો રહેશે. દેખાય છે બધાને બાળકો? ચલો અહીંયા જુઓ, બ તો આને બ કહેવાય. આવો, આવું ક્યાં છે, આવું શોધી લેવાનું. બસ આ છે ના, આ છે ના, આ છે હા, તો એની પર શું કરવાનું, ગોર. પછી બીજો છે હા, તો એની પર શું કરવાનું, ગોર. ચલો હવે ગ, તો ગ ઉપર ગોર કરો. ચલો ગ, બધા ગ શોધી કાઢો. બીજા ગ છે હા, આપ્યું છે ને ભાઈ, આ છે હા, તો એની પર આપણે શું કરવાનું, ગોર. દેખો થયું, જેટલા હોય એટલા બધા ઉપર કરી નાખવાનું છે. અલગ ઉપર નહીં, ઉપર જે આપ્યું હોય એ જ કરવાનું છે. પછી આ બે ઉપર ના કરાય તો આપણું ખોટું પડે. શું પડે? ખોટું પડે. હવે જો અહીંયા શું શોધવાનું છે, એક શોધવાનું છે, આને એક કહેવાય. ચલો એક આવે એટલે એ શોધી કાઢો. ચલો આ ગોરમાંથી, ચલો મને મળી ગયું છે, કરવા માંડો. સરસ. જો અહીંયા પણ છે, આની પર કરવાનું ના, આની પર નથી કરવાનું. આ છે હા, તો એની પર શું કરવાનું, ગોર. હવે અહીં જુઓ પાંચ, તો પાંચ ઉપર ગોર કરો. ચલો બધા પાંચડા શોધી કાઢો. સરસ. મને તો મળી ગયા, તમને મળ્યા બાળકો? સહેલું જ છે. ચલો શોધી કાઢો, બે જ મિનિટનું કામ છે. દેખાય છે ને બધાને? હવે નીચે જુઓ, અક્ષર ઓળખી ગોર કરો. બે અક્ષર ઉપર ગોર કરવાનું છે. કેટલા અક્ષર ઉપર ગોર કરવાનું છે આપણે બાળકો? બે. તો જો ખ અને ભ, આ ખ અને ભ આપ્યા છે ને, એની પર આપણે ગોર કરવાનું છે. તો પહેલો આ ખ હોથી કાઢીએ. ચલો એ જ લાઇનમાં નીચેની લાઇન આપી હોય એમાં જોવાનું છે. ઉપર અહીં નહીં કરવાના ગોર, હો ને, અહીં નહીં કરતા, આવું શોધવાનું છે. આવો ખ ક્યાં છે, ચલો આવે એટલે કહેજો. આ છે ના, આ છે હા, છે, તો એની પર ગોર. ચલો આ પતી ગયું. હવે આવું શોધવાનું કે આવો ભ ક્યાં છે, આ છે, આ છે ના, આ છે હા, તો એની પર શું કરવાનું, ગોર. પડી સમજણ? નીચે જોવાનું. હા, હવે અહીં જુઓ, સાત અને ત્રણ શોધવાના છે. જો આ સાત શોધવાના છે અને ત્રણ શોધવાના છે. હવે આવો સાતડો એ જ લાઇનમાં નીચેની લાઇનમાં જોવાનો છે. આવે એટલે કહેજો, હા, કાનના તોડતા ભાઈ, મારા કાનના તોડતા. એ હા, વાહ ભાઈ વાહ, મોટેથી બોલ્યા ભાઈ. હો બાળકો, તો એની પર આપણે શું કરશું, ગો. હવે આવો ત્રણ આવે એટલે કાનના તોડતા. હા, મોટેથી બોલવાનું છે અને મારા કાન તોડી નાખવાના છે. એ હા, આવે એટલે મોટેથી બોલવાનું, મમ્મીના કાન તોડવાના. મમ્મી બાજુમાં બેઠી છે કે પપ્પા બેઠા છે કે દાદા, જે બેઠા હોય એના કાન તોડવાના, મોટેથી બોલવાનું. આવે એટલે હા પાડવાની. ચલો હવે આવો અ આવે એટલે કહેજો, હા ભાઈ કાન ના તોડતા. હવે એ બાપરે બાપ, એ બાપા મોટેથી બોલશે. હા હા, કેવું મોટેથી બોલ્યા, સરસ, આવડી ગયું ભાઈ. તો આની પર આપણે ગોર કરીશું. કેમ આની પર ગોર કર્યું આપણે, કે અહીંયા ઉપર આવું આપ્યું છે એટલે. હવે અહીંયા આ શોધવાનો, જો દેખો આ છે ને, આવું શોધવાનું. ચલો આવે એટલે કહેજો ભાઈ, કાન નતા તોડવાનો, હા ભાઈ કાન નહીં તોડવાના. નહીં 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 નહીં, હા વાહ ભાઈ વાહ, આવડી ગયું. હા ભાઈ બાળકો, તમને બધા ડાયા છોકરા થઈ ગયા છે મારા, હે ને, સરસ. હવે તો તોફાન પણ નથી કરતા ને રડતા પણ નથી, હવે તો ફટફટ લખી કાઢે છે. લખી કાઢો છો ને, મજા આવે છે ને તમને? હા, ચલો હવે આ જોડકું તમારી જાતે જોડવાનું છે. ચલો જોડી દો પહેલાં.
ચાલો 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 ફટાફટ ફટાફટ, હું પણ જોડી દઉં, મને તો આવડે છે. ના આવડે તો મને શીખવાડશો ને તમે? હવે તમને બધું આવડી ગયું છે, મારી ભૂલ પડે તો તમારે કહેવાનું, ટીચર ખોટું છે તમારું એવું બોલવાનું. પડી સમજણ? જો જોડાઈ ગયું, તમારે પણ જોડાઈ ગયું હશે. હવે આપણે અહીંયા છે ને અલગ પડે ને એની પર ગોર કરવાનું છે. શું કરવાનું છે? અલગ પર ગોર કરો. જે અલગ પડે તો મને કહેજો, તમને તો આવી ખબર પડતી હશે. પડે છે ને તમને? ચલો અહીં જુઓ શું અલગ પડે છે. હવે આમાંથી એકલું પડી જાય ને બચારું, એની પર ગોર કરવાનું. જે એકલું પડી જાય એનું, જો કમર છે, કમર છે, આ કમર તો બે છે, આ દડો બચારો એકલો છે ને, તો એની પર આપણે ગોર કરશું. એક જ વસ્તુ આપી હોય ને એની પર ગોર કરવાનું છે. હવે આમાંથી શું એકલું પડી જાય છે, અલગ શું પડે છે? અલગ, સરસ, ધજા. કેમ ધજા અલગ પડે છે? કે વધારે દડા આપ્યા છે એટલે. તો એની ધજા ઉપર આપણે ગોર કરીશું. હવે આમાંથી શું અલગ પડે છે? સાત. બચારો સાત એકલો પડી ગયો ને, જો અલગ છે. કેમ આની પર ગોર કરશું? કે વધારે એક આપ્યા છે એટલે. તો એની પર આપણે ગોર કરીશું. શું કરીશું? ગોર. વધારે આપ્યું હોય ને એની પર નહીં કરવાનું. પડી સમજણ? ચલો હવે અહીંયા જુઓ આમાંથી શું અલગ પડે છે મને કહો. ચલો દેખાય છે બધાને શું અલગ પડ્યું? આવે એટલે કહેજો. આ છે અલગ? ના. આ છે? હા. અને છ કહેવાય. શું કહેવાય? છ. તો કેમ છે આની પર ગોળ કરશું આપણે? કે વધારે પાંચ આપ્યા છે એટલે. કેટલા બધા? એક, બે, ત્રણ, પાંચ આપ્યા છે ને, અને આ બચારું એકલો જ છે તો અલગ પડે છે. તેની પર આપણે શું કરી દઈશું? ગો. હવે અહીં જુઓ નવ નવ નવ, કેટલા બધા નવ આપ્યા છે, અને આ છ છે, તો શું અલગ પડ્યું કહેવાય? બોલો બાળકો. ચલો સરસ, છ અલગ પડે ને. કેમ આ અલગ પડ્યું? એકલું આપ્યું છે ને અને એકલું અલગ પડે છે. નવ કેટલા બધા છે? એક, બે, ત્રણ, વધારે આપ્યા હોય એની પર ગોર કરવાનું નથી. પડી સમજણ? આવડશે ને? કરાવો હજુ, કરવું છે આપણે. ચલો કરી નાખીએ, ચિત્ર લઈએ એટલે તમને તરત મગજમાં. ચલો આમાંથી શું અલગ પડે છે મને કહો. ચલો આ તો તરત તમને ખુશી જશે મગજમાં. સરસ, વાહ ભાઈ વાહ. પતંગ. કેમ પતંગ અલગ પડી? કે વધારે માછલી આપી છે એટલે. આ બચારી એકલી છે, માછલી તો બે છે ને, પતંગ એકલી જ છે, જો એક જ છે એટલે એની પર આપણે શું કરી દઈશું? ગોર. આવડ્યું? ઘરે કરવાનું. પડી સમજણ? હવે આપણે હિન્દી બોલ્યા ને, હવે ગિનતી એકવાર બોલી લઈએ, બરાબર? ચલો એનું એ જ બધું આવે છે, બકા ધ્યાન આપો તો તમને તરત આવડી જાય. હવે તો ડાયા છોકરા થઈ ગયા મારા. બોલો એક, દો, તીન, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. જો છે ને સહેલું, ફરી આપણે લખીએ. બોલો એક, 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 દો, 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 તીન, તીન, તીન. દેખાય છે બાળકો? હલે છે બહુ. ચાર, 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 પાંચ, 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 છ, 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 સાત, 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 આઠ, 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 નો, 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 દસ, દસ, દસ. નવડો જો ઊંધો એકડો કરી નાખવાનો. પડી સમજો? સાત આપણે કરીએ છીએ એવું જ, તે ઉપર થોડું જવા દેવાનું. અને પાંચને પૂંછડી બનાવવાની, એકને પૂંછડી બનાવવાની, તગડાને પૂંછડી આવશે, છગડાને પૂંછડી આવશે. પૂંછડી બનાવતા આવડે તમને? ચલો ફરી એકવાર હું તમને શીખવાડી દઉં. જો એક આમ આમ એકડો કરીએ છીએ એને આમ પૂંછડી બનાવી દેવાની, પછી વાડકી કરીને બગડો, પછી તગડ તૈંગ કરીએ છીએ ને એને આમ પૂંછડી બનાવી દેવાની, પછી ચોગડો આમ કરીને, કમરનો કહો કરીને આમ, પછી પાંચડો કરવાનો અને પૂંછડી બનાવવાની, છગડો કરવાનો અને આમ વાડકી કરી નાખવાની, પછી સાતડે સાત કરે છે ને સહેજ ઉપર લઈ જવાનો, આઠડામાં કમરનો કહો કરીને ડબ્બા ડ કરીને કાં તો આમ કરવાનું, અને ઊંધો એકડો કરો એટલે નવડો તૈયાર. અને દસ. પડી સમજણ? તો ચલો બોલીએ એક, દો, તીન,
चार पाँच छ सात आठ नौ दस। आवड़े बाळको? सरस। तो आ बधुं मम्मीने कहेवानुं छे के बधुं अमने लखावो। जो केटलुं बधुं आपणे लख्युं हिंदीमां, आनुं વાત તમારે કળકળ કરવાનું એટલે તમારું હિન્દી તૈયાર થઈ જશે। આ બધું તમને મમ્મીને કહેવાનું, મને બધું લખી દે, આપણે લખ્યું ને બધું, તો આ બધું તમે મમ્મીને કહેજો કે લખાવો। ચલો કાલે ફરી મળીશું, બાય।